અને વાત કરીએ તો અલગ અલગ સ્થળો પર આજે ખાસ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને જો મંદિરની વાત કરીએ તો કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં પણ આજે ખાસ ચોપડા પૂજન કરવામાં આવ્યું. સવારે વેપારીઓ દ્વારા પરંપરાગત ચોપડા પૂજન કરાયું, આધુનિક યુગ પ્રમાણે લેપટોપનું પણ પૂજન કરાયું. મંદિર દ્વારા 6 ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈ ધરાવતો ચોપડો તૈયાર કરાયો છે. તો અત્યાધુનિક માર્ગે, આધ્યાત્મિક માર્ગે જમા ઉદ્ધારની વિગતો વિશાળ ચોપડામાં મૂકવામાં આવી. યાત્રાધામ બહુચરાજીમાં માં બહુચરને સોનાનું શણગાર અને થાળ ધરાવાયો હતો. તો ખાસ કરીને ગાયકવાડ સમયથી એટલે કે 450 વર્ષથી દિવાળી અને નવા વર્ષ પર માતાજીને 1.5 કિલોગ્રામ વજનના થાળમાં રાજભોગ ધરાવાય છે. તો માતાજીને આકર્ષક આભૂષણોનો પણ શણગાર કરાયો હતો. આ વિશેષ રાજભોગના દર્શન માટે મોટી સંખ્યામાં અહીં ભક્તો પણ ઉમટી પડે છે. માનાજીરાવ ગાયકવાડ તરફથી માતાજીને સોનાના અનેક આભૂષણો તથા સોનાના ભાષણો દાનમાં આપવામાં આવેલા છે. વર્ષમાં ફક્ત 2 દિવસ દિવાળી અને બેસતા વર્ષે સવારે 10:30 વાગે માતાજીને સોનાના વાસણોમાં રાજભોગ થાળ જમાડવામાં આવતો હોય છે. આજે અનેક ભક્તોએ સોનાના વાસણોમાં રાજભોગ થાળનો જે માતાજીને ધરાવવામાં આવ્યો છે તેના દર્શન અનેક ભક્તોએ આજે કર્યા છે. દિવાળીના પાવન પર્વની જામનગરના વંદે માતરમ ફાઉન્ડેશનના યુવાનોએ અનોખી રીતે ઉજવણી કરી હતી. યુવાનોએ ગરીબ બાળકોને મીઠાઈ અને સ્ટેશનરી આપી અને ઉજવણી કરી. ઉત્સાહ અને આનંદનો પર્વ એટલે દિવાળી. આ દિવાળીના પર્વે લોકો છે તે પોતાના ઘરે દિવાળી મનાવતા હોય છે, પરંતુ જામનગરનું એક એવું ફાઉન્ડેશન વંદે માતરમ ફાઉન્ડેશન કે જે ગરીબ લોકોની વચ્ચે આવીને પોતાની દિવાળી મનાવી રહ્યું છે. તમે જે પ્રકારે જોઈ રહ્યા છો, જે ગરીબ લોકો છે, ગરીબ બાળકો છે, એના હાથમાં હાલ જે પુસ્તકની સ્ટેશનરી છે, મીઠાઈ છે, તે જોવા મળી રહી છે. જે પ્રકારે અહીં જે વંદે માતરમ ફાઉન્ડેશનના જે લોકો આવ્યા છે તેમને બાળકોને મીઠાઈ પણ વિતરણ કરી છે અને ખાસ કરીને એમને ચોપડા આપીને પ્રોત્સાહન પણ આપ્યું છે. દિવાળી છે, આવ્યા છે, શું આપ્યું? ચોપડા અને મીઠાઈ. મજા આવી? હા. દિવાળી ઉજવવા માટે બેન, ગરીબ વસ્તી છે તમારી, અહીંયા જે લોકો આવ્યા છે, શું આપ્યું છે ને શું કહેશો? આઈને ચોપડા આપ્યા અમને ભાઈ. અમાર વરાદાડી કોઈ નથી આવતો, આ વખતે તમે આવ્યા, તમારો આભાર કહેવાય. અમારા છોકરાનો કરાવ કોઈ દી જોયું નહીં હોય આવા છોકરાએ. અમારે છોકરાઓએ કંઈ નહીં જોયું હોય, એક બહુ મોટી વાત કરી. જે બાળકો છે તે બાળકોની ખુશી જોવા મળી છે તેના ચહેરા ઉપર. ખાસ કરીને તમારા જે પ્રયાસ છે તે પ્રયાસ થકી ગરીબ વસ્તીમાં તમે આવીને દિવાળી મનાવી છે, શું કહેશો? શિક્ષણ છે ને કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ માટે પાયો ગણાય છે, તો આજે દિવાળીના પાવન પર્વ નિમિત્તે આ પાયાને મજબૂત કરવાના લક્ષ્ય સાથે વંદે માતરમ ફાઉન્ડેશન દ્વારા આ જરૂરિયાતમંદ વર્ગના બાળકોને પુસ્તકો, વિવિધ સ્ટેશનરી આઇટમના સેટ, મીણિયા કલર અને મીઠાઈ આપી અને પ્રોત્સાહન આપેલ છે કે તેઓ ભણતર તરફ વળે, જેથી અને વંદે માતરમ ફાઉન્ડેશન આમના સારા ભણતર માટે આગળ પણ કાર્યરત રહેશે. જે પ્રકારે વાત કરવામાં આવી, વંદે માતરમ ફાઉન્ડેશન દ્વારા ગરીબ વસ્તીમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી છે અને ખાસ કરીને શિક્ષણ માટે પણ પ્રોત્સાહન આપવામાં આવે તે માટે સ્ટેશનરી અને મીણિયા કલરની સાથે મીઠાઈ આપી અને ગરીબ વસ્તીમાં દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવી છે. કિંજલકાર સરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.